કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલ્ચર વિષયના જે પાઠ્યપુસ્તક છે તેમાં પાઠ 3 શીખીશું. આ અગાઉના વિડિયોમાં આપણે શું શીખ્યા, પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું, તેમાં આપણે એક સુંદર મજાનું ગીત જોયું અને ત્યારબાદ નીચેની પ્રવૃત્તિ હતી જેમાં આપણે પતંગિયું એટલે કે બટરફ્લાય દોરવાનું હતું તે પણ આપણે દોરી લીધું અને ત્યારબાદ આપણે એક વાર્તા પ્યારા પિલ્લુ કરીને એક વાર્તા જોઈ અને આ વાર્તામાં તમે શું જોયું કે જે પતંગિયું છે તે ચાર પ્રોસેસમાંથી પસાર થાય છે અને તેમાંથી તે પતંગિયું ત્યારબાદ બને છે. હવે તેના વિશેની જે વાતચીતના પ્રશ્નો હતા ત્યાંથી આજે આપણે શરૂઆત કરીશું. જો પ્રથમ પ્રશ્ન તમને શું પૂછ્યો છે, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? હવે આપણે વાર્તા તો સાંભળી, પ્યારો પિલ્લુ, હવે એ વાર્તામાં તમને કઈ ઘટના બની તેની સૌથી વધારે મજા આવી? તો જ્યારે પિલ્લુ સુંદર મજાનું પતંગિયું બની ગયું બાળકો, અને પિલ્લુએ પોતાની પાંખો હતી તે બે ત્રણ વાર ફફડાવી અને પછી તે ઉડી ગયું, આમ થયું, તે આપણને જાણીને સૌથી વધારે મજા આવી. કારણ કે આખી જે વાર્તા હતી તે પતંગિયા વિશેની હતી અને પતંગિયું જ્યારે પોતાનું સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની પાંખો ફફડાવતા શીખી જાય છે, આ જે ઘટના હતી તે આપણને સૌથી વધારે ખુશ કરી દે છે. આ પ્રશ્નોના આપણે માત્ર મૌખિક ઉત્તરો જ આપવાના છે, આથી આપણે આ તે લખીશું નહીં, પરંતુ તેનો જવાબ શું આવે તે તો તમારે જાણકારી મેળવવી જ પડશે. તો નંબર 2 છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? હવે સૌથી વધારે આપણને પિલ્લુની ચિંતા ક્યારે થાય છે આ વાર્તામાં? તો કોશેટાનો રંગ જ્યારે ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો, ત્યારે આ ચૂપચાપ જે પડી રહેલો ત્યારે આપણને ચિંતા થાય કે કંઈ પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને, તો આપણને ત્યારે તેની ચિંતા થાય છે, તે વિશે આપણે વાત કરી. હવે આપણે આગળનું જોઈએ. પ્રશ્ન નંબર 3, બ્રિજ ઈવા ઈંડાવાળું પાંડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? હવે બ્રિજ અને ઈવા જ્યારે આવું પાંદડું લાવે છે એ પણ ઈંડાવાળું, ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેને સાચવીને લાવવા માટે કહ્યું હશે અને તેની પૂરેપૂરી કાળજી રાખવાનું કહ્યું હોય અને તે ઉપરાંત તેને સલામત જગ્યાએ મૂકી રાખવા અને તેને કૂણા પાંદડા ખવડાવવા માટે કહ્યું હશે. કારણ કે જે બ્રિજ અને ઈવા છે તે તો નાના બાળકો હતા, તેમને કદાચ ખબર ન પણ પડતી હોય, ત્યારે તેમના માતા પિતાએ તેને ખોખામાં સલામત રીતે મૂકવા અને તેને ખાવા માટે પાંદડા કૂણા કૂણા હોય તેવા મૂકવા માટે કહ્યું હશે. હવે આપણે નંબર 4 જોઈએ, તમારે ઈયળને સાચવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો, કેમ? હવે જો આ જ સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય? તો તમારો જવાબ હોય કે મારે ઈયળને સાચવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એવી સલામત જગ્યાએ મૂકું કે જ્યાં હવાની અવર જવર હોય અને સાથે સાથે તેનો જીવ જોખમમાં પણ ન મુકાય. કારણ કે જે આપણે ખોખાની અંદર તેને મૂકીએ ઈયળને, પરંતુ જ્યાં ખોખામાં હવા ન હોતી હોય તો તે મૃત્યુ પામે, આથી આપણે જ્યાં હવાની અવર જવર હોય તેવી જગ્યાએ ખોખું મૂકીએ. આ તમારો જવાબ હશે. નંબર 5 છે, ચાલી બતાવો. હવે તમે ઈયળ કઈ રીતે ચાલે છે તે તમને ખબર છે ને, તો તમારે ઈયળની જેમ ચાલવાનું છે, આ અભિનય કરવાનો છે, ત્યારબાદ સાપની જેમ અને અળસિયાની જેમ. હવે આ ત્રણેય જે છે તે ત્રણેય જીવજંતુઓ સરખું જ ચાલે છે, તો એ ત્રણેયની તમારે એક્ટિંગ એટલે કે અભિનય કરવાનો છે. નંબર 6, પગ ગણો. હવે કીડી તો તમે બધાએ જોઈ જ છે, તો કીડીને બાળકો કેટલા પગ હોય તે તમારે અહીં લખવાના છે. તો કીડી બેનને હોય 6 પગ. તમે ક્યારેક ધ્યાનથી કીડીને જોજો તો તેને કેટલા પગ હોય, 6, એ તમારે અહીં જવાબમાં લખવાના છે કે કીડીને 6 પગ હોય. ત્યારબાદ છે મકોડો, તો બાળકો મકોડાને પણ 6 પગ હોય. તેવી જ રીતે વંદો એટલે કે કોકરોચ, કોકરોચથી કોને કોને ડર લાગે છે, લાગે છે તમને બાળકો ડર? અને જો તમને ડર લાગતો હોય છતાં પણ તમારે દૂરથી વંદાના પગ છે તે કાઉન્ટ એટલે કે ગણવાના છે, તો તેના 6 પગ થશે. તેવી જ રીતે છે પતંગિયું, તો પતંગિયું છે તેના પણ 6 પગ હોય. અને કાનખજરો, તેને 100 પગ હોય. કેટલા પગ હોય, 100, એ તો તમે કાઉન્ટ કરી શકવાના નથી, પરંતુ આ તો જો તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને જરૂરથી તેનો જવાબ મળી જશે કે તેના 100 પગ હોય. તો પ્રશ્ન નંબર 6 માં આ જે પગ ગણીને લખવાના હતા તે આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખી દેવાના છે. હવે આપણે જોઈએ, પાઠ્યપુસ્તકમાં આગળ તમને એક સવાલ આપ્યો છે, તમારા નાક અને મો આગળ રૂમાલ રાખો. હવે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે, તમારે નાક અને મો આગળ તમારે તમારો હેન્કરચીફ એટલે કે
જે રૂમાલ છે તે રાખવાનો છે અને જે વાક્ય ખરું હોય જો આપણે આ વાક્ય હું તમને વાંચીને સમજાવું અને વાક્ય જો સાચું હોય તો તમારે ખાંસી ખાવાની છે જો તમને ખાંસી ન આવે આપણે ખાલી ખોટે જેમ ખાંસી ખાઈએ ને તેવી રીતે અભિનય કરતા હોય તેવી રીતે ખાંસી ખાવાની છે અને જો એ વિધાન ખોટું હોય તો તમારે છીંક ખાવાની છે તો તૈયાર છો બાળકો છીંક અને ખાંસી ખાવા માટે સરસ વેરી ગુડ આપણે નંબર એક જોઈએ પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા તો આ વિધાન સાચું છે કે ખોટું છે એ વિધાન છે ખોટું તો અહીં તમારે છીંક ખાવાની છે અને આપણે જવાબમાં લખીશું ખોટું નંબર બે મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા તો અહીં તમારે ખાંસી ખાવાની છે કારણ કે આ જે વિધાન છે તે સાચું છે તો આપણે સાચા વિધાનની સામે શું કરવાનું છે ખાંસી ખાતા હોય તેવો અભિનય કરવાનો છે નંબર ત્રણ પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી તો આ વિધાન પણ છે સાચું આથી તમારે ખાંસી ખાવાનો અભિનય કરવાનો છે અને જવાબમાં શું લખશો સાચું દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો તો આ વિધાન તો છે ખોટું એ કંઈ એને દબાવીને તપાસે તો તો કોશેટો તૂટી જાય આથી આ વિધાનમાં તમારે છીંક ખાવાનો અભિનય કરવાનો છે અને જવાબમાં લખીશું ખોટું નંબર પાંચ કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું તો આ વિધાન કેવું છે સાચું તો અહીં આપણે સાચાની નિશાની કરી દઈએ અને તમારે ખાંસી ખાવાની છે હવે આપણે નીચે જોઈએ વાંચો શોધો વિચારો અને લખો જો શબ્દ જે વાક્ય તમને આપ્યું છે એ તમારે વાંચવાનું છે અને તેનો જવાબ છે તે તમારે શોધવાનો છે અને જો ન આવડે તો તમારે વિચાર કરવાનો છે અને ત્યારબાદ તે જવાબ લખવાનો છે જો ત્યારે તમને શું થાય કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે નંબર એક છે પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય તો તમને શું થાય તો આપણને ચિંતા થાય આપણે ચિંતામાં મુકાઈ જઈએ કે વળી કબૂતર છે તે પંખામાં આવી ન જાય નહીં તો તે મૃત્યુ પામે આથી આપણને ચિંતા થાય તો અહીં આપણે વિકલ્પ પસંદ કરીશું ચિંતા થાય અને તે તમારે અહીં લખવાનો પણ છે લખી દીધો હવે આપણે નંબર બે જોઈએ વાંદરાનું ટોળું અચાનક આવી જાય ત્યારે હવે વાંદરા હોય એ ઘણા બધા ટોળામાં હોય અને તે અચાનક આપણું ધ્યાન પણ ન હોય અને આપણી પાસે આવી જાય ત્યારે આપણને શું થાય ગભરાઈ જઈએ આપણે ડરી જઈએ તો છેલ્લો ઓપ્શન છે તે આપણે સિલેક્ટ કરીશું અને તે અહીં લખીશું ગભરાઈ જવાય નંબર ત્રણ છે કે તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય હવે જો આપણે જે આપણને જે વસ્તુ ગમતી હોય અને તેવું ન થાય ત્યારે આપણે શું થઈ જઈએ ઉદાસ થઈ જઈએ થઈ જઈએ ને તમે પણ ઉદાસ થઈ જતા હશો તો તેવી જ રીતે તમારે માળો લટકાવ્યો છે તમે વિચાર કરો કે તમે માળો લટકાવ્યો છે હવે માળો શા માટે આપણે લટકાવ્યો હોય કે ત્યાં કોઈ પંખી રહેવા માટે આવે તો તેવું ન બને તો આપણે શું થઈ જઈએ સેડ એટલે કે ઉદાસ થવાય અહીં આપણે લખીશું ઉદાસ થવાય નંબર ચાર અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે આપણને કેવું થાય હવે આપણે અંધારી રાત હોય ઉપર આખું આકાશ આપણને અંધારું હોય તેવું દેખાય અને આકાશમાં ત્યારે આપણને તારા ચમકતા દેખાય તો ત્યારે આપણને કેવું આમ બોલાય જ જાય કે કેવું જોરદાર ચિત્ર છે કેવું જોરદાર દ્રશ્ય છે તો અહીં આપણે લખીશું કેવું જોરદાર અને છેલ્લે તમારે ઉદ્ગાર ચિહ્ન કરવાનો છે નંબર પાંચ જુદા જુદા રંગના ફૂલ ખીલાલા જોઈને આપણને કેવું મન થાય હવે ફૂલ તો તમને બધાને જ ગમતા હશે તો આવા જુદા જુદા રંગના ફૂલ તમે જોઈ જાઓ ખીલેલા તો તમારાથી શું બોલાય જાય કેટલું સુંદર બોલાય ને બાળકો તો અહીં આપણે એકથી પાંચમાં શું થાય ત્યારે તમે કયું શબ્દ બોલો તે આપણે લખવાનું હતું જે અહીં પૂર્ણ થાય છે હવે આપણે પેજ નંબર જોઈએ છત્રીસ અહીં છે પ્રશ્નના જવાબ લખો નંબર એક છે લીમડાના પાન પર કાણા કેમ હતા હવે લીમડા હતા તેના પાન પર કાણા હતા નાના નાના કાણા હતા ને તો એ શા માટે હતા કારણ કે ઈયળો તે પાન ખાતી હતી પોતાનું જે ઝીણા ઝીણા તે મોઢા વડે તે આ પાન કોતરી ખાતી હતી આથી તેમાં કાણા હતા તો ચાલો જવાબ લખો તમારે પણ આ રીતે જવાબ લખવાનો છે કે લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી અને છેલ્લે પૂર્ણવિરામ બાળકો આ રીતે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ઉત્તર લખવાનો છે નંબર બે તેનો ઉત્તર થોડો મોટો હોવાથી આપણે અહીંથી શરૂઆત કરીએ ઈવા કેમ ઉદાસ થઈ ગઈ તો જવાબ લખો ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું પરંતુ તે ઉડી ગયું અને તેની સાથે બીજા પતંગિયા પણ ઉડી ગયા આથી ઈવા ઉદાસ થઈ ગઈ લખી દીધો હવે આપણે નંબર ત્રણનો સવાલ વાંચીએ
धक्को लागवा छता पांदड़ा पर थी ईंडा पड़ी केम न गया, कारण के ईंडा हता ते पांदड़ा साथे चोंटी रहेला हता। आपणे वार्ता में जोयुं, हवे आपणे ते जवाब में लखीए। धक्को लागवा छता पांदड़ा पर थी ईंडा पड़ी न गया, कारण के ईंडा पांदड़ा ने बराबर चोंटी रहेला। नंबर 4 नो सवाल वांचे। द्विज अने ईवा क्यारे क्यारे पिल्लूनी संभाळ लेता? तो ए तो सवारे अने सांजे ज्यारे स्कूलेथी आवता अने जता त्यारे ते पिल्लूनी संभाळ लेता हता। तो चालो जवाब लखीए। द्विज अने ईवा रोज सवारे अने सांजे निशाळे आवता जता पिल्लूनी संभाळ लेता हता। नंबर 5 જોઈએ। દ્રીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? તેમને ક્યારે નવાઈ લાગે છે? ફાટી આંખે જોવું એટલે કે નવાઈ લાગતી હોય તો આશ્ચર્ય સાથે જોવું। તો જવાબ લખો, દ્રીજ અને ઈવાએ ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા અને કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો, તો તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા, કારણ કે તેમને ઈયળ જોઈ હતી અને ત્યારબાદ કોશેટો જોયો અને કોશેટામાં એ પણ ઘાટો રંગ થઈ ગયો। આ જોઈને તે બધા દ્રીજ અને ઈવા નામના જે બાળકો છે તે ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહે છે। આપેલા વાક્ય પરથી પ્રશ્નના જવાબ લખો। અહીં તમને પ્રશ્નો આપ્યા છે, જો એના માટે પ્રશ્નના જવાબ લખવા માટે ઉપર એક વાક્ય આપ્યું છે। બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા। આ જે એક વાક્ય છે, આ વાક્ય પરથી તમને નીચેના 4 સવાલના જવાબ મળવાના છે। આથી આ વાક્ય ફરી એકવાર વાંચે ધ્યાનથી સાંભળજો। બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા। હવે પહેલો સવાલ જોઈએ, બંને એટલે કેટલા વ્યક્તિ? બંને એટલે બે વ્યક્તિ। તો અહીં આપણે જવાબમાં લખીશું બે। તમારે ટૂંકમાં જ ઉત્તર લખી દેવાનો છે, બંને એટલે કેટલા વ્યક્તિ? બે। લખી દીધો। ત્યારબાદનો સવાલ જોઈએ, મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તો બંને પહોંચ્યા। તો આ બંને કોણ હતા? દ્રીજ અને ઈવા। તો જવાબમાં લખવાનું રહેશે દ્રીજ અને ઈવા। મીઠા લીમડા પાસે દ્રીજ અને ઈવા જાય છે। આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? હવે લીમડાના પાનનો સ્વાદ કેવો હતો? મીઠો। તો જવાબમાં લખીશું મીઠો। અહીં આપણને વાક્યમાં દેખાય ને, મીઠા લીમડા પાસે પહોંચ્યા, તો નામ જો એ મીઠો લીમડો હોય તો તેના પાન પણ મીઠા જ હોય, તો અહીં જવાબમાં લખ્યો મીઠા। છેલ્લો સવાલ છે, ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? ક્યારે પહોંચ્યા હતા? બીજી સવારે ઉઠતા વેત, એટલે કે જાગે તરત તે ત્યાં પહોંચે છે। તો જવાબ લખો, બીજી સવારે ઉઠતા વેત। તો 4-4 સવાલના જવાબ લખી દીધા। હવે ત્યારબાદ તમને નીચે બીજું કંઈક આપ્યું છે, નામ। આ જે વાક્ય છે તે પરથી તમારે બે નામ શોધવાના છે, તો એ નામ છે બંને, અને બંનેમાંથી એ બંને કોણ હતા? તો દ્રીજ અને ઈવા, એટલે કે કેટલા નામ મળે છે તમને? બે, દ્રીજ અને ઈવા। તો નંબર 1 છે ત્યાં આપણે લખીશું ઈવા અને નંબર 2માં લખીશું દ્રીજ। આ તમે પહેલાં દ્રીજ લખો અને પછી ઈવા લખો તો પણ ચાલશે। ત્યારબાદ સ્થળ, એ બંને ક્યાં પહોંચે છે? તો મીઠા લીમડા પાસે, તો બંને ત્યાં જ પહોંચે છે ને, તો બંનેમાં મીઠો લીમડો લખીશું। અને સમય, તે ક્યારે પહોંચે છે ત્યાં? બીજી સવારે। તો જવાબમાં પણ બંને સરખું જ આવશે, બીજી સવારે, માત્ર નામમાં આપણે અલગ રીતે લખવાનો છે જવાબ, બાકી સ્થળ અને સમય તો બંને સરખા જ આવશે। અહીં તમને બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે। જો જેમ આપણે અમાં એક વાક્ય પરથી જવાબ લખ્યા બધા, તેવી જ રીતે બમાં તમને એક વાક્ય આપ્યું છે અને તેના પરથી 4 સવાલ પૂછ્યા છે। તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે। હવે બંને જણ એટલે કોણ કોણ? તો એ તો આપણે ઉપર પણ જવાબ લખ્યો, દ્રીજ અને ઈવા। આ વાર્તામાં દ્રીજ અને ઈવા અને પિલ્લુ પતંગિયું જે હતું એ ત્રણની વાત કરવામાં આવી છે, પરંતુ આ વાક્યમાં માત્ર દ્રીજ અને ઈવાની જ વાત થઈ છે। બંને જણને ચિંતા થઈ, તો બંને એટલે કોણ? દ્રીજ અને ઈવા, લખી દીધું। ત્યારબાદ છે ઈંડા ક્યાં હતા? ઈંડા ક્યાં હતા? પાંદડા પર, અથવા તો તમે ડાળખી પર પણ લખી શકો। તો આપણે લખીશું પાંદડા પર, ઈંડા ક્યાં હતા? પાંદડા પર। હવે આપણે આગળ બાકીના બે સવાલ આપ્યા છે તે જોઈએ। તો ત્યાં આપ્યું છે, બંને કઈ વાતથી ગભરાયા? કે ઈંડા પડી જશે, બંનેને ચિંતા થઈ કે ઈંડા પડી જશે પાન પરથી। તો જવાબ લખો, ઈંડા પડી જશે। ત્યારબાદ છેલ્લો સવાલ છે, ઈંડાની ચિંતા કોને થઈ? તો બંને જણને, અહીં આપણે શું લખીશું? બંને જણને, અથવા તો તમે દ્રીજ અને ઈવાને એમ પણ જવાબમાં લખી શકો છો। હવે છે આગળ, ઈયળ, કોશેટા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો તમારે શોધીને
અહીં લખવાના છે. તો ઈયળ વિશેના બે વાક્ય, કોશેટા વિશેના બે વાક્ય અને પતંગિયા વિશેના બે વાક્ય તે મેં અહીં લખ્યા છે. તમે પણ લખતા જજો. જો સૌ પ્રથમ આપણે નંબર એક આપીએ, ઈયળ વિશે આપણે વાક્ય લખીએ છીએ. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. અને અહીં આપણું પહેલું વાક્ય પૂરું થાય છે. હવે ઈયળ વિશેનું બીજું વાક્ય, જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. લખી દીધું. તેવી જ રીતે તમે ઈયળ વિશેનું બીજું કોઈ વાક્ય હોય પાઠ વાર્તામાં તો તે પણ તમે લખી શકો છો, અથવા તો આ જે મેં લખ્યા તે પણ તમે લખી શકો છો. હવે છે કોશેટો. કોશેટો વિશેના બે વાક્ય લખ્યા છે મેં. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો. અને બીજું વાક્ય, કોશેટો એકદમ કઠણ હતો. લખાઈ ગયું બાળકો. ત્યારબાદ પતંગિયા વિશે બે વાક્યો લખીએ. નંબર એક આપો, તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. હવે નંબર બે, પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. પિલ્લુ હતું તે તેની પાંખો ફફડાવે છે અને ત્યારબાદ તે ઉડી જાય છે ત્યાંથી. તો આ બંને જે વાક્ય હતા તે આપણે લખી દીધા છે ત્રણે ત્રણ નામમાં. નીચે જોઈએ તો યોગ્ય રીતે જોડકા જોડો. અહીં તમારે જોડકા જોડવાના છે. ઈંડા, તો તેને આપણે કયો કલર સાથે જોઈન્ટ કરીશું? પીળા કલર સાથે, સોરી અહીંયા આપણે તે બ્લુ કલર સાથે જોડીશું, એટલે કે વાદળી કલર સાથે તેને જોડીશું. બાળકો આ જોડકું તમારે માપપટ્ટીની મદદથી કરવાનું છે. ઈયળ, તો તેને આપણે પીળા કલર સાથે એટલે કે યલો કલર સાથે મેચ કરીશું. કોશેટો, તો તે લાઇટ ગ્રીન કલર સાથે એટલે કે પોપટી કલર સાથે મેચ કરીશું. પતંગિયું, તો તેને આપણે આ જે ચોકલેટી કલર છે તેની સાથે મેચ કરી દઈએ. આ રીતે આપણું જોડકું કમ્પ્લીટ થાય છે. પતંગિયું કેવી રીતે બને? સૌ પ્રથમ પતંગિયું ક્યારે, જો અહીં તમને નામ આપ્યું છે પતંગિયું, તે તો તેની ચોથી જે કક્ષા છે તે છે. સૌ પ્રથમ તો તે ઈંડું હોય, આપણે વાર્તામાં જોઈએ ને, સૌ પ્રથમ ઈંડું હોય. તો અહીં આપણે જવાબમાં લખીશું ઈંડા. અને નંબર એક આપો, સૌ પ્રથમ ઈંડા હોય. ઈંડામાંથી બનશે ઈયળ. શું બનશે ઈંડામાંથી? ઈયળ. ત્યારબાદ આપીએ કોશેટો. આપી દીધું. અહીં આપણે નંબર ત્રણ આપો. અને નંબર ચારની ઘટના છે પતંગિયું. પહેલાં ઈંડા હોય તેમાંથી ઈયળ બને, ઈયળમાંથી કોશેટો બને અને કોશેટામાંથી પતંગિયું બને. તો અહીં આપણે નંબર આપવાનો છે એક, બે, ત્રણ અને ચાર. આપી દીધું. આ રીતે પતંગિયું બને. હવે આપણે જોઈએ આગળના પેજ પર, પાના નંબર 38. ત્યાં તમને આપ્યું છે વાર્તા પ્રમાણે વાક્યોનો ક્રમ ગોઠવો. તો આપણે વાર્તા પ્રમાણે આ કાવ્ય જે વાક્યો છે તેને ક્રમ આપીએ. આને આપીશું નંબર 2, 4, 1, 5 અને 3. આ રીતે બધાને જ આપણે નંબર આપી દઈએ. ત્યારબાદ છે રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પિલ્લુ વાંચો. જેમ રીડિંગ ક્રિકેટ આપણે વાંચ્યો ને આગળના પાઠમાં, તો તેવી જ રીતે પ્યારા પિલ્લુ જે વાર્તા છે તે પણ તમારે વાંચવાનું છે. એટલે કે એક એક બાળકોએ એક એક વાક્ય બોલવાનું છે. તો આ તમારું ગૃહ કાર્ય રહેશે. અને છે ચાલો ગાઈએ ગીતડું, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, એ પણ તમારું ગૃહ કાર્ય રહેશે. હવે બાળકો આજે આપણે શું શીખ્યા? વાતચીત જે હતી વાર્તાની, જો પેજ નંબર 35 પર વાતચીતથી માંડીને પેજ નંબર 38માં જે વાક્યોનો ક્રમ ગોઠવાનો હતો ત્યાં સુધી આપણી જે પ્રવૃત્તિઓ છે તે પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં મળીએ ત્યારે એક નવું ગીત શીખીશું અને નવા પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધીનું જે આપણું ગૃહ કાર્ય છે તે તમારે પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી લેવું બાળકો.